નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં હું પ્રણવ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજનો જે આપણો લેક્ચર છે એ ટેન્સ કા આપણે જે કાંઈ રજૂઆત કરીએ છીએ એ સમયને અનુલક્ષીને, એટલે કે હું દરરોજ શાળાએ જાઉં છું, ગઈકાલે મેં એક નવું બેગ ખરીદ્યું, તેઓ બે દિવસ પછી અહીં આવશે, હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, તેઓ આજે સાંજે તેઓનો પ્રોજેક્ટ બનાવી રહ્યા હશે. તો આપણે વાક્ય છે એમાં ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો છે. એ આ કાળ છે એમાં આપણે જે રજૂઆત કરીએ છીએ તે સમયને અનુલક્ષીને કઈ રીતે કયા કાળમાં રજૂઆત કરીએ છીએ, કેમ કે ગુજરાતી આપણી માતૃભાષામાં તો આપણે રજૂઆત કરતા જ હોઈએ છીએ અને એમાં ખ્યાલ પણ છે, પણ અંગ્રેજીમાં આ ભાષા જે છે એમાં એનું માત્ર થોડું બંધારણ અલગ છે. તો આપણે એમાં ખાસ શું જોવું, તો કે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ ક્યું મૂકવું, કારણ તો કે ક્રિયાપદના રૂપ પરથી અને સહાયકારક ક્રિયાપદ છે એની મદદથી ક્યા સમયે કયો કાળ અને તમે શું રજૂ કરવા માંગો છો, અર્થાત તમે વર્તમાનની ઘટના વર્ણવવા માંગો છો, ભૂતકાળની ઘટી ગયેલી ઘટના કે બની ગયેલો બનાવ કે પ્રસંગ બાબત વર્ણવો છો કે ભવિષ્યમાં થનારી ઘટના કે બાબત વર્ણવશો. તો અહીં આપણે કાળની ઓળખ મેળવીએ પહેલા મિત્રો તમને કહી દઉં કે મુખ્ય ત્રણ કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, મુખ્ય ત્રણ કાળ છે. પછી આપણે એના વિભાગ પેટા વિભાગ પાડી કે સાદા કાળ છે, ચાલુ કાળ છે, પૂર્ણ કાળ છે, ચાલુ પૂર્ણ કાળ છે, આ કાળના પેટા વિભાગ આપણે પાડતા હોઈએ છીએ. હવે ખાસ આપણે ટેન્સ શબ્દ ની વાત કરીએ તો ટેમ્પસ પરથી ટેન્સ શબ્દ છે એ ઉતરી આવ્યો છે, એટલે એ પણ થોડી માહિતી સાથે તમને કહી દઉં. હવે આપણે આજે જે કાળ શીખવાના છે એમાંથી પહેલો કાળ જે છે બહુ ટૂંકમાં એટલા માટે કે આપણે જાણીએ છીએ કે મુખ્ય ત્રણ કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, વર્તમાનની બાબતો છે એને આપણે વર્તમાન કાળ કહીએ છીએ, બની ચૂકેલી ઘટનાઓને ભૂતકાળ કહીએ છીએ, અને ભવિષ્યમાં સંભાવના કોઈ ક્રિયા થશે તો નિશ્ચિત છે કે કોઈ ક્રિયા થનારી છે તો એના માટે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેને આપણે ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ કહીએ છીએ, તો સાદો વર્તમાન કાળ, હવે તમે એમ કહો સાહેબ વર્તમાન કાળ કીધું, સાદો વર્તમાન કાળ છે તો એ કઈ રીતે અલગ પડે? સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એમ આપણે માહિતી તો મેળવવાના જ છીએ, પણ દરેકના ઉપયોગ, જેમ કે કોઈ ક્રિયા શરૂ છે, હું અત્યારે અંગ્રેજી શીખવી રહ્યો છું, તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, તો એ ચાલુ ક્રિયા વર્તમાનમાં શરૂ છે જે ક્રિયા એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ છે. સામાન્યતઃ જે કાંઈ નિયમિત કે રોજિંદી અહીંયા તમને ઉપયોગ મેં લખી આપ્યા છે જેનાથી વધુ સ્પષ્ટ થશે કે આપણે ક્યારે ક્યારે, કેમ કે ઘણીવાર એવું થાય છે આપણા મનમાં વિચારો તો હોય જ છે, આપણે શું કહેવા માંગીએ છીએ તો ખ્યાલ હોય જ છે, પણ આ ભાષામાં કઈ રીતે કહેશું, આપણે કઈ બાબત વર્ણવી છે તો ક્યાં કાળનો ઉપયોગ કરશું, એમાં કેટલીક વિશિષ્ટ બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે, તો એને પણ અહીંયા વર્ણન આપણે કરશું જેથી તમને વધુ ખ્યાલ આવે. તો આપણે વાત કરતા હતા કે ભાઈ અલગ અલગ કાળ, જેમ કે ક્રિયા કોઈ હમણાં જ કે તરતમાં જ પૂરી થઈ હોય અથવા ક્રિયા પૂર્ણ થઈ હોય અને અસર હજી શરૂ હોય
तो पूर्ण वर्तमान काल। आ एनो निश्चित उपयोग निश्चित समय छे आपणे शीखीए, पण मुख्य तो के वर्तमान नी घटना वर्तमान काल में दर्शावाय, बराबर छे। अने एमां आपणे आ सादो वर्तमान काल छे त्यारे आपणे भणी रह्या छे मित्रों। सादा वर्तमान कालनी ओळख सामान्य रीते शुं होय? द सिम्पल प्रेजेंट टेन्स सादो वर्तमान काल। तो केनी ओळख ए छे के छे, छू अथवा छीए। आम आपणे गुजरातीमां वाक्य बोलता है कि भाई ते दररोज सवारे कसरत करे छे, अमे विद्यार्थीओ छीए, हूँ नियमित मारो होमवर्क करू छू। तो आ सादी अने सिंपल सरल समझ सामान्य रीते आपणे आवा वाक्य बोलता होईए छीए गुजरातीमां, जेथी आपने ख्याल आवे। तमने ए कहेवानुं कारण शुं કે જ્યારે તમે ઇંગ્લિશમાં અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને અથવા તો અંગ્રેજીમાં રજૂઆત કરો તો મોટાભાગે આવા શબ્દોવાળા વાક્યો છે એનું સાદા વર્તમાન કાળમાં, તો એવું નથી પાછું ક્રિયા શરૂ હોય કે અમે અત્યારે અંગ્રેજીનો વિડીયો જોઈ રહ્યા છીએ, અમે અત્યારે ઇંગ્લિશનો વિડીયો લેક્ચર અટેન્ડ કરી રહ્યા છીએ, તો ત્યાં પણ છીએ આવે, પણ વર્તમાન કાળ જતો, પણ આપણે સાદા વર્તમાન કાળમાં સામાન્ય રીતે શબ્દો, કેમ કે વર્તમાનમાં છે એટલે એ શબ્દો તો આવવાના જ છે, આ વર્તમાન કાળનો ઓળખ માટેના શબ્દો છે મિત્રો। એમાં ખાસ કરીને સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ આ બંને માટે ખૂબ જ ઉપયોગી છે આ શબ્દો, જેથી આપણે ઓળખ મેળવી શકીએ। પણ શરૂ ક્રિયા ચાલુ ક્રિયા છે, તો ચાલુ કાળ સામાન્ય તો જે કાંઈ ઘટનાઓ દર્શાવવાની છે તો એમાં સામાન્ય બાબતો, જેમ કે આપણે એનો ઉપયોગ જોઈએ। પેલા તમને અહીંયા વાત કીધો કે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ એ કઈ રીતે ઉપયોગી છે, તો મિત્રો ક્રિયાપદનું રૂપ છે, ક્રિયાપદનું રૂપ એ ખૂબ જ અગત્યનું છે આપણે માટે, અને સહાયકારક ક્રિયાપદ એની સહાયતાથી જે છે એ અર્થપૂર્ણ છે, એ વાક્ય બનતું હોય છે, કાળને અથવા ક્રિયાને સહાયક હોય છે, એટલા માટે સહાયકારક ક્રિયાપદ કહે છે। ક્રિયાપદનું રૂપ જે છે એના ઉપરથી અને સહાયકારક ક્રિયાપદ બંનેના યોગ્ય ઉપયોગથી આપણે કાળને યોગ્ય રીતે રજૂ કરી શકીએ છીએ। કોઈ કાળનું વાક્ય છે, ટૂંકમાં કાળને એટલે કે કાળના વાક્યને એની રજૂઆત આપણે છે, અને ખાસ કરીને સહાયકારક ક્રિયાપદ છે એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ એ પણ જોવાનું છે। હવે ઉપયોગો જે છે સાદા વર્તમાન કાળના એની વાત કરું તો પહેલો ઉપયોગ એનો છે નિયમિત કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે, નિયમિત નિયમિત એટલે કે આપણે રોજબરોજની ક્રિયા જે કહીએ છીએ, નિયમિત કે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે। જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, વી ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ, અમે સમયસર શાળાએ જઈએ છીએ। તો આ નિયમિત રોજિંદી ક્રિયા છે એ દર્શાવી છે, સનાતન સત્ય બાબતો દર્શાવવા માટે, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો જે છે, કુદરતી નિયમિત ઘટનાઓ છે, આ બધી બાબતો સનાતન સત્ય કે ભાઈ શિયાળો પછી ઉનાળો પછી ચોમાસું આપણા ભારતીય ઋતુચક્ર મુજબ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે, જે સનાતન સત્ય છે। તો અહીંયા સનાતન સત્ય બાબતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ત્યારબાદ ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે, ટેવવશ ક્રિયાઓ જેમાં અહીંયા મેં લખ્યું છે સુટેવ અને કુટેવ બંને આવે છે, સારી બાબતોની જે ટેવ આદત છે એને સુટેવ કહેવાય, ખરાબ બાબતો છે એને આપણે કુટેવ કહીશું। તો અહીંયા સુટેવ અને કુટેવ બંનેની વાત કરી છે। હવે અહીંયા વાત કરીએ ખાસ એનું ઉદાહરણ, તો કે રામ નેવર કદી નહીં ક્યારે નહીં ટેલ સલાય, રામ ક્યારેય ખોટું બોલતો નથી, ખોટું કહેતો નથી। તો આ સારી બાબત છે ખોટું ન બોલવું, અને જે આપણા સંસ્કારો આપણી પરંપરા સંસ્કૃતિ છે એના માટે પણ એક મૂલ્ય અગત્યનું છે કે કદી ખોટું ન બોલવું જોઈએ। હી સ્મોક્સ ડેઇલી, હવે જો અહીંયા કુટેવની વાત છે,
ही स्मोक्स डेली रोज नियमित धूम्रपान करे छे कूटेव छे तो आम सूटेव ने कूटेव बन्ने छे ए सादा वर्तमान काल में दर्शाई शकाय छे त्यार बाद टाइम क्लोज जे संवेदक उपवाक्य छे एनी साथे જેમ કે વેનેવર જ્યારે જ્યારે ઇટ રેન્સ જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે છ તો છે એમાંથી લીકેજ થાય છે પાણી ટપકે છે તો આ વાત એવી છે કે જ્યારે જ્યારે ટૂંકમાં ચોક્કસ સમયગાળો વરસાદ ચોમાસું મોટા ભાગે વરસાદ માટે ચોમાસું જ હોય પણ અહીંયા છતાં એમ દર્શાવે કે ભાઈ જ્યારે જ્યારે વરસાદ થાય છે ત્યારે છ તો છે એમાંથી લીકેજ થાય છે તો અહીંયા ટાઈમ ક્લોઝ સાથે પણ સાદા વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરતા હોય છે આમ ચોક્કસ વાળો કે ભારતમાં ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે એ પણ બાબત આપણે ટાઈમ ક્લોઝ સાથે દર્શાવી શકીએ છીએ પછી ન્યૂઝ પેપરની હેડલાઇન્સમાં સામાન્ય રીતે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થયેલો જોવા મળે છે જેમ કે પીએમ સાઇન્સ ધ ડીલ પીએમ સાઇન્સ ધ ડીલ પીસ ટોક્સ ફેર આવા મોટા હેડિંગથી આપણે ન્યૂઝપેપરની જે હેડલાઇન્સ છે એ જોતા હોઈએ છીએ ત્યારબાદ વાત કરીએ તો કે નોટિસની વિગત દર્શાવવા સમયે નોટિસ કોઈ પણ ખાસ આપણને જે કંઈ ચેતવણી આપી છે કોઈ પણ આપણને નોટિસ આપવામાં આવે ત્યારે જેમ કે આપણે ઝૂમાં જઈએ ગાર્ડનમાં જઈએ ત્યારે મોટાભાગે નોટિસ બોર્ડ છે એનો આપણે વાંચન કરતા હોય છે તો નોટિસ બોર્ડનું જ્યારે આપણે નોંધ લઈએ ત્યારે તમે જોયા જ હશે વાક્યો જેમ કે ગાર્ડનમાં ડોન્ટ પ્લક ફ્લાવર્સ ફૂલો છે એ તોડશો નહીં પછી એમ કે કહેતો નોટિસ ઇન્ડિકેટ્સ નો ટોકિંગ જો પેલી નોંધ શું દર્શાવે છે શું ઇન્ડિકેટ છે નિર્દેશ કરે છે તો કે નો ટોકિંગ વાતચીત કરવાની શાંતિ જાળવો તો આમ આ નોટિસ બોર્ડની જે વિગતો છે મિત્રો આમ તો સામાન્ય તો જે આપણે રોજિંદી કે સામાન્ય બાબતો દર્શાવીએ છીએ એ જ છે પણ એનું થોડુંક વર્ગીકરણ કરવાથી આપણને વધુ ખ્યાલ આવે કે ચોક્કસ એનો ઉપયોગ ક્યારે થાય છે ત્યારબાદ મિત્રો ભવિષ્યકાળની આયોજિત બાબતો દર્શાવવા માટે ભવિષ્યકાળની આયોજિત બાબતો દર્શાવવા જેમ કે આઈ સ્ટાર્ટ માય ન્યૂ જોબ ઓન ટ્યુઝડે કે ભાઈ હું મારી નવી જે જોબ છે એ મંગળવારથી શરૂ કરીશ વોટ ટાઈમ ડુ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ ટુમોરો કે આવતીકાલે તમે ક્યારે ક્યાં સમયે તમારો પ્રોજેક્ટ પૂર્ણ કરી લીધો હશે શી બિગિન્સ પ્રેક્ટિસ નેક્સ્ટ વીક તે આવતા અઠવાડિયાથી પ્રેક્ટિસ શરૂ કરશે તો આવી ચોક્કસ આયોજિત જે બાબતો છે ભવિષ્યકાળની એ બાબતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે મિત્રો તો આ તમામ બાબતો છે એકવાર પરિવાર નોંધી લ્યો ત્યારબાદ હજી બીજા થોડા કેવા ઉપયોગો છે કે જેને આપણે આપણે ખાસ નોંધ લેવાની છે અને ત્યારબાદ વાક્ય રચના તમને એમ થશે સાહેબ આ તો તમે ટેન્સ લખી નાખ્યો એની ઓળખ ને ક્રિયાપદ ને સહાયકારક ક્રિયાપદ ની વાત કરી પણ આની વાક્ય રચના શું અમારે વાક્ય કેમ બનાવવું પણ એ આપણે ઉપયોગ પછી લેવાનો છે મિત્રો પેલા સમજી લઈએ જાણી લઈએ કે ક્યારે ક્યારે આ કાળનો ઉપયોગ થાય છે કેવી કેવી બાબતોમાં દર્શાવી શકાય છે અને પછી આપણે એનું બંધારણ શીખશું કે એની વાક્ય રચના કઈ રીતે બનશે એ શીખશું જેથી તમને સરળતાથી ને સચોટ આવડી જશે ચિંતા નહીં કરશો તમને એકદમ સરળતાથી આવડી જશે પેલા એકવાર આ ઉપયોગો છે એ થોડીવાર વ્યવસ્થિત રીતે નોંધ કરી લ્યો જોઈ લ્યો ત્યારબાદ આપણે આગળના ઉપયોગો જે છે હવે પછીના એ શીખવાના છે હવે ત્યારબાદ આપણે આગળ બીજા ઉપયોગો જોઈએ જેથી ખ્યાલ આવી જાય કે ક્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે તેમાં આગળ જોઈએ તો ડ્રામેટિક બાબતો વર્ણવતા સમયે ડ્રામેટિક નાટ્યાત્મક બાબતો ઐતિહાસિક ઘટનાઓ જે કાંઈ છે એનું આપણે આબેહૂબ જ્યારે વર્ણન કરતા હોઈએ કોઈ ડ્રામા ચાલી રહ્યો છે એની વાત કરતા હોઈએ એમાં વાત કરો ત્યારે જેમ કે રાણી લક્ષ્મીબાઈ ના લીડ ધ આર્મી કે હવે રાણી લક્ષ્મીબાઈ છે એણે પોતે યુદ્ધનો મોરચો સંભાળી લીધો છે અને સૈન્ય છે એની આગેવાની કરી રહ્યા છે તો આવી વાત કરતા હોય ઘણીવાર આપણે ઐતિહાસિક ઘટનાઓ કે પ્રસંગો છે એની રજૂઆત કરતા હોય શિક્ષક અથવા એની રજૂઆત આપણે
अन्य कोई व्यक्ति पास से प्रसंगों के सांभरता हुए तो एवं रीते बात करता हुए रजूआत करता हुआ तो त्यारे साधा वर्तमान काल नो उपयोग करता हुए छे। त्यार बाद श्री राम गोस पर वनवास राम है कि भाई हवे राम छे वनवास जाए छे वनवास पर जीवन शुरू थाय छे तो आवी बधी बाबतो जे छे केटलीक ड्रामेटिक बाबतो छे टूंकमां अहींया जे छे ए कोई पण आ रामायण छे काव्य छे महाकाव्य छे ग्रंथ छे शास्त्र जे साहित्य छे एनी केटलीक बाबतो पण एनी केटला घटनाओ प्रसंगो छे ए वर्णवती समये आपणे उपयोग करता होईए छे। त्यारबाद बीजी वात छे कॉमेंट्रीज आपती वखते कॉमेंट्री जे छे कोई पण गेम छे एनी के तो त्यारे જેમ કે આપણે ઉદાહરણો જોઈએ થોડું છે એ ઉદાહરણો આપણે થોડા થોડી વધુ સ્પીડમાં જોશું એનું કારણ એ છે કે ઉપયોગો પછી આપણે જે વાક્ય રચના બંધારણ એ બધું જ શીખવાનું છું સમજાવતો જઈશ તમને કે કઈ કઈ રીતે ઉપયોગ આમ સામાન્ય રીતે આપણે જોઈએ છે કે રોજિંદી સામાન્ય જે ઘટનાઓ છે ક્રિયાભાવો તો એ દર્શાવવા માટે પણ એને આપણે વર્ગીકરણ કરવાથી ઘણો બધો તમને બેનિફિટ થશે મિત્રો અને વધુ જાણકારી પણ મળશે। આગળની વાત કરીએ તો કે કોમેન્ટરીસ આપતી વખતે જેમ કે સચિન હિટ શોટ એન્ડ ધ બોલ ગોઝ ઓફ ટુ ધ બાઉન્ડરી કે ભાઈ સચિને છે જોરથી ફટકો માર્યો અને હવે બોલ છે એ બાઉન્ડરી તરફ કે પાર જઈ રહ્યો છે પણ અહીંયા જઈ રહ્યો છે કે જાય છે ગયો આપણે આવા શબ્દનો ઉપયોગ કરતા હોય છે પણ સામાન્ય રીતે કોમેન્ટેટર છે આવી રીતે કોમેન્ટરી આપતા જ ઘણી વાર આપણે વાત કરીએ તો કે જાય છે કે ગયો તો કયો કાળ સાહેબ સમજવો એટલે આવી બાબતો તમને જે કઈ હશે નાની નાની બાબતો એ પણ જણાવતો જઈશ મિત્રો। ટાઈમ ટેબલ અને ડેઈલી રૂટીન માટે જેમ કે ટ્રેન લીવ્સ એટ મિડનાઇટ કે ભાઈ ટ્રેન છે એ મધ્યરાત્રિએ જશે ધ પ્લેન टेक्स ऑफ एट 5 PM के विमान जो है ए 5 वागे सांजना 5 वागे छे ए उपड़शे। त्यार बाद स्टेट वर्ब्स अमुक कथन के कथन क्रियापदों साथे जन के आई सी हिम एन्जॉयिंग द पिकनिक मैं जो ये कहते हैं जो चुके थे पिकनिक एन्जॉय કરે છે વી હિયર અમે સાંભળ્યું છે યુ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યુ જોબ તો આપણે સાંભળ્યું છે એમ કે જો નહીં આપણે કે અમે અમને સંભળાય છે અમે એવું જાણ્યું છે અમે માહિતી મેળવી છે એવી આપણે વાત કરતા હોય તો એમ કે વી હિયર યુ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યુ જોબ અત્યારનો હાલના વર્તમાન સમયમાં અમને એવું સંભળાય છે કે તમે એક નવી જોબ છે એ શરૂ કરવાના છો તો આવી બાબતો વર્ણવતા સમયે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ત્યારબાદ કન્ડિશનલ સેન્ટેન્સીસ શરત દર્શક વાક્યો છે જેમ કે આઈ વિલ સ્ટે હિયર અન્ટિલ યુ કમ બેક કન્ડિશનલ શરત દર્શક વાક્યો જે છે કે ઉપવાક્યો છે એમાં પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી હું અહીંયા રહીશ અહીંયા રાહ જોઈશ અથવા આપણે કે વેઇટ અન્ટિલ આઈ કમ બેક એ પણ સાદા વર્તમાન કાળનો છે। વી શેલ ગો આઉટ વેન ધ રેન સ્ટોપ્સ કે ભાઈ જ્યારે વરસાદ રોકાશે વરસાદ પડવાનો બંધ થઈ જશે ત્યારે આપણે બહાર જશું। ઇફ ઇટ રેન્સ જો વરસાદ શરૂ રહેશે તો વરસાદ આવશે વરસાદ હશે આપણે જો વર્તમાન કાળ ભવિષ્ય કાળ ઘણું બધું આવી રીતના સાથે શીખીએ છીએ તો મિત્રો ખાસ ધ્યાન આપજો જે કઈ વાક્યો કહું છું બોલું છું સમજાવું છું ઉપરની નોંધ છે એમાં ખાસ ધ્યાન આપજો। કીપ ઇટ રેન્સ જો વરસાદ આવે છે ટૂંકમાં વરસાદનું આગમન થાય છે તો તે આવશે નહીં। પછી હિયર અને ધેર સાથે ઉદ્ગાર વાક્યમાં કે હિયર હી કમ્સ ધેર શી લિવ્સ આવા ઉદ્ગાર વાક્યો જે છે ઉદ્ગાર વાચક વાક્યો તેની સાથે હિયર અને ધેર સાથેના ઉદ્ગાર વાચક જે વાક્યો છે આવી રીતે જે બોલાતા હોય છે એમાં ખાસ કરીને સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે। હવે આ બધા જ ઉપયોગો મિત્રો તમે જોઈ લીધા સમજ્યા પણ હશો ક્યાંય તમારે કચાશ રહી જતો હોય તો એકવાર રિવિઝન ફરી વિડીયો લેક્ચર છે
એને જોઈ લેવું. ઉપરાંત આ ઉપયોગો છે એ ખરેખર તમારા માટે આવનાર સમયમાં આપણે ચોક્કસ ધોરણ, ટૂંકમાં ભાષા છે ને એ ઘણી રીતે ઉપયોગી છે, કેમ કે એમાં એને આપણે એમાં આપણા આઈડિયાઝ આપણી વાત છે એ એક્સપ્રેસ થતી હોય છે, વર્ણવતા હોય છે મિત્રો, તો એના માટે એ ખાસ જરૂરી છે. તો તમે આ બધા જ ઉપયોગો વ્યવસ્થિત સમજી લેશો. ત્યારબાદ હવે આ ઉપયોગો છે તમારી સામે થોડી વાર રાખું છું, જેથી તમે એની વ્યવસ્થિત નોંધ કરી શકો. ત્યારબાદ આપણે હવે એની વાક્ય રચના, કઈ રીતે વાક્ય રચના બને છે, એના શું નિયમો છે, એમાં શું નવીન બાબતો છે, શું વિશિષ્ટતા છે. મેં કીધું હતું કે વિડીયોમાં કંઈક આપણે નવીન વિશિષ્ટ એવું લાવશું જેથી તમને કંઈક એમાંથી જાણવા મળશે અને મજા આવશે મિત્રો. તો આપણે આગળ જે છે એ હવે એની વાક્ય રચના શીખવાના છીએ. ત્યાં સુધી એકવાર આ નિયમો છે એકવાર જોઈ લો, ઉપયોગો છે એકવાર જોઈ લો. હવે આપણે વાક્ય રચના શીખીએ. વાક્ય રચના, વાક્ય કઈ રીતે લખવું, વાક્યનું બંધારણ એ એક અગત્યની વાત છે. કારણ કે આપણે વાક્યને જો અર્થપૂર્ણ રીતે રજૂ કરવું હોય કે સામેનો વ્યક્તિ છે આપણા જે કાંઈ વિચારો છે અભિવ્યક્તિ છે એનું અર્થઘટન કરી શકે અને અર્થપૂર્ણ રીતે સમજી શકે એના માટે યોગ્ય રીતે વાક્ય બોલાવવું જરૂરી છે. જેમ કે આપણે એમ બોલીએ કે આપણે જોઈએ વાવવા વૃક્ષો, તો કંઈક વિચિત્ર લાગશે બરોબર ને. પણ આપણે એમ બોલીએ કે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ તો તરત જ સમજાય જાય એ બસ એવી જ વાત છે. આ વાક્ય રચના ગણે છે એમ કે વાક્ય રચના આવડી ગઈ સાહેબ બધું જ આવડી ગયું. પણ વાક્ય રચનામાં જે બાબતોનો સમાવેશ થાય છે એની પણ ખબર હોવી જોઈએ મિત્રો. જેમ કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ, તો એ શું છે એનો ખ્યાલ પણ હોવો જરૂરી છે. કર્તા કાર્ય કરનાર, ક્રિયા કરનાર છે ને આપણે કર્તા કહીએ છીએ. જેમ કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ આ બધા સર્વનામ અને ના એ કર્તા તરીકે આવે છે. ક્રિયાપદ, ક્રિયા દર્શાવનાર પદ જે છે કે શબ્દ છે એને આપણે ક્રિયાપદ કહેતા હોઈએ છીએ. કર્મ, જેને અનુલક્ષીને ક્રિયા થતી હોય, જેમ કે આઈ ઈટ એન એપલ, તો એપલ છે એને ખાઈ શકાય, ખરીદી શકાય, વેચી શકાય, ઘણી બધી ક્રિયાઓ છે તો જેને અનુલક્ષીને ક્રિયા થતી હોય આપણે કર્મ કહીએ છીએ. અન્ય શબ્દ જેમાં સમયદર્શક શબ્દો અને અધર વર્ડ્સનો ઉપયોગ થતો હોય છે. હવે ખાસ વાત કરવાની છે બે પ્રકારની વાક્ય રચનાની. પહેલી જે વાક્ય આકાર વાક્ય રચનામાં વાત કરીએ તો પહેલી જે વાક્ય રચના છે એમાં કર્તા તરીકે આઈ, વી, યુ, દે અથવા તો કોઈ બહુવચન નામ હોય. આઈ, વી, યુ, દે અથવા તો કોઈ બહુવચન નામ કર્તા તરીકે હોય તો તેની સાથે ક્રિયાપદનું મૂળરૂપ જેને આપણે વી1 કહીએ છીએ, મૂળરૂપ એટલે વી1, ભૂતકાળનું રૂપ એટલે V2 અને ભૂતકૃદંત જેને આપણે V3 કહીએ છીએ. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ, તો આ વાક્ય રચના છે. પરંતુ જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન એટલે શું, તો કે હી, શી, ઈ અથવા તો કોઈ પણ એક વચન નામ હોય તો તેને ત્રીજો પુરુષ એક વચન કહીએ છીએ. જે કર્તા તરીકે હોય તો ક્રિયાપદના મૂળ રૂપને અંતે એસ કે ઈએસ પ્રત્યે લગાડવાનું હોય છે. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ, એટલે કર્તા, કર્મ અને અન્ય શબ્દ એ ત્રણેય પદ જે છે એ સરખા જ રહેશે, ફેરફાર થશે કોઈ પણ કાળમાં ક્રિયાપદના રૂપમાં ફેરફાર થશે. હવે તમે એમ કહેશો કે સર આ ક્રિયાપદના રૂપમાં એસ કે ઈએસ લગાડવાનું તો કીધું, પણ અમારે ક્યારે એસ લગાડવો ક્યારે ઈએસ લગાડવો. તો મિત્રો આપણે બહુવચનના નિયમો શીખી ગયા છે એ આપણે એ જ નિયમો છે એ લાગુ કરવાના નથી. કારણ તો કે અહીંયા જે છે એ ક્રિયાપદની વાત છે અને ત્યાં નામ હતું એનું બહુવચન કરવાનું હતું. અગાઉના વિડીયોમાં આપણે બહુવચન શીખી ગયા છીએ. હવે અહીંયા વાત કરીએ
कि क्यारे एस लगाड़ो क्यारे ईएस लगाड़ो ने कई रीते फेरफार करवा तो एस के ईएस प्रत्ये लगाड़वाना नियमो छे जेम के क्रियापद ने अंते सामान्य रीते एस लगाड़ाय छे एग्जांपल्स गिवन जेम के रीड होय तो रीड्स कट तो कट्स तेनी जेम नियम भी जो जो क्रियापद ने अंते एस डबल एस एस एच सी एच ओ एक्स के जेड होय तो ईएस प्रत्यय लगाड़ाय छे जेम के पास तो त्या डबल एस छे तो ईएस लाग्यु वॉश तो वॉशिज बज तो बजिज फिक्स फिक्सिज गो गोस वॉच वॉचिज डू डस तो आम જ્યારે ક્રિયાપદને અંતે s ડબલ s s h c h o x કે z હોય તો આપણે es પ્રત્યય લગાડવાનો છે પછીનો નિયમ છે ત્રીજો નિયમ જો ક્રિયાપદને અંતે y હોય અને તેની પહેલા વ્યંજન હોય ક્રિયાપદને અંતે y હોય અને તેની પહેલા વ્યંજન વ્યંજન એટલે સ્વર સિવાયના વ્યંજન સ્વર ક્યાં ક્યાં છે તો કે a e i o u એની સિવાયના છે બધા વ્યંજન છે તો ક્રિયાપદને અંતે y હોય અને તેની પહેલા વ્યંજન હોય તો y ને દૂર કરી i e s લગાડવામાં આવે છે જેમ કે cry હોય તો cries fly તો flies try તો tries તમે જોશો કે અંતે y છે તો y ને દૂર કરીને આપણે ies પ્રત્યય લગાડેલ છે તેવી જ રીતે ક્રિયાપદને અંતે y તો હોય પરંતુ જો તેની પહેલા સ્વર એટલે કે a e i o u હોય તો માત્ર s લગાડવાનો છે ત્યાં y ને દૂર કરવાનો નથી y નું સ્થાન છે ત્યાં છેડે રહેશે માત્ર s લગાડવાનો છે જેમ કે buy buys જો y ની પહેલા u છે enjoy enjoys પ્લે પ્લેસ તો આમ જો અંતે વાય હોય ને તેની પહેલા સ્વર હોય મિત્રો તો માત્ર એસ લગાડવાનો છે આ હકાર વાક્ય રચના છે એની વાત કરી છે આપણે માત્ર કે ભાઈ કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ પણ અહીંયા જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના રૂપમાં એસ કે ઈએસ પ્રત્યે લગાડવાનું છે એ વાત ખાસ નોંધવાની છે એટલે કે આ જે નિયમો છે બધા એ ક્યારે લાગુ પડશે કે જો માત્ર ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઈ અથવા એકવચન નામ છે એ કર્તા તરીકે હોય તો અને તો જ આ નિયમો છે એ લાગુ પડશે તો ખાસ મિત્રો એકવાર બધા જ નિયમો છે એની નોંધ લઈ લેશો ખાસ નિયમો યાદ રાખજો જેથી આપણા માટે ખૂબ જ સરળ રહેશે ત્યારબાદ હવે આપણે વાક્યો જોઈએ વાક્ય રચના ને વાક્યો હકાર વાક્યની વાક્ય રચના છે કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ જેમાં વિવન જેને આપણે ટૂંકમાં કહીએ છીએ પણ જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હશે તો એને એસ કે એસ લાગશે અધર્મમાં લાગશે નહીં ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ પહેલું વાક્ય આઈ ડુ માય હોમવર્ક રેગ્યુલરલી જેમાં આઈ છે કરતા છે કાર્ય કરવું ડુ એટલે ક્રિયાપદ છે માય હોમવર્ક એ કર્મ છે અને રેગ્યુલરલી નિયમિત રીતે કાર્ય કરું છે અન્ય શબ્દ છે તો આ પહેલું જે છે કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ આમ ચારે બાબતો છે આપણે પહેલા વાક્યમાં જોઈ લે ત્યારબાદ થોડા વાક્યો જોઈએ જેથી તમને ખ્યાલ આવી જાય બીજું વાક્ય છે શી ઓલવેઝ હેલ્પ્સ ધ પુઅર તે હંમેશા ગરીબ લોકોની મદદ કરે છે એન્ડ ટેલ્સ ટ્રુથ અને સાચું બોલે છે અહીંયા બે ક્રિયા છે એ ભેગી છે કે ગરીબને મદદ કરવી અને સાચું બોલવું ઘણીવાર એવું થતું હોય છે કે પ્રથમ વાક્યમાં છે એ ક્રિયાપદનું રૂપ છે યોગ્ય મૂક્યું હોય પણ જ્યારે સંયોજકથી બીજું વાક્ય જોડ્યું હોય ત્યારે ભૂલ પડવાની સંભાવના રહે છે તો એ ભૂલ ન પડે એટલા માટે ખાસ
હવે અહીંયા તમને થશે કે હેલ્પ્સ આપણે અગાઉ શીખ્યા એમ કે જો ત્રીજો પુરુષ એકવચન હશે તો એસ કે ઈએસ વર્ડરૂપ આવશે શી ઓલવેઝ હેલ્પ્સ ધ પૂઅર એન્ડ હેલ્પ્સ ટુ તો અહીંયા એસ કે ઈએસ અને એસ લાગે છે ક્રિયાપદનું જે રૂપ છે એને આપણે નિયમ જોયા છે શીખ્યા છે એ મુજબ ત્યારબાદ ત્રીજું વાક્ય મિસ્ટર મહેતા ગોઝ ગો ને ઈએસ લાગ્યું કારણ તો કે ઓ છે એ આપણે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ એક્સ કે ઝેડ હોય ત્યારે ઈએસ લગાડવાનું છે તો અહીંયા ઓ છે માટે ઈએસ લગાડ્યું પણ હવે આપણે એમ કહીશું શું સાહેબ ગો માં ઓ છે તો ઈએસ તો બધે ઈએસ લગાડવાનું અરે ના ભાઈ ના શું કામ ઈએસ લગાડ્યું તો મિસ્ટર મહેતા અહીંયા છે જે એક વચન નામ છે માટે પણ અહીંયા મિસ્ટર એન્ડ મિસિસ મહેતા હોત બે નામ હોત તો ઈએસ લાગે નહીં ખાસ યાદ રાખવાની વાત આ જ છે ભૂલ ક્યાં પડે તો કે આવી રીતે જ આવી નાનકડી ભૂલ પડે એના કારણે આપણે ગુણ માર્ક છે એ કટ થતા હોય છે તો એ ભૂલ ન પડે જોવાનું તો કે અહીંયા મિસ્ટર મહેતા એક વચન નામ છે અને ઓ છે ક્રિયાપદને અંતે માટે ઈએસ મૂકવામાં આવ્યું છે તો કે મિસ્ટર મહેતા ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ કે સવારે ચાલવા જાય છે નિયમિત ક્રિયા આપણે એ પાછા નિયમ યાદ રાખવાના છે ઉપયોગ શું છે એ બધા પછી છે વેનેવર માય ટીચર આસ્ક મી માય ટીચર એક વચન છે માટે એ સોરી આસ્ક મી ક્વેશ્ચન્સ કે જ્યારે મારા શિક્ષક મને પ્રશ્નો પૂછે છે ત્યારે આઈ ગીવ આન્સર્સ વેરી પોલાઇટલી હું એકદમ નમ્રતાથી એનો જવાબ આપું છું સારી વાત છે ને અહીંયા સંસ્કારની વાત થઈ અહીંયા વાક્યમાં થોડી થોડી કંઈક વિશિષ્ટતા અથવા એના ઉપયોગ વાઇઝ છે એ થોડું થોડું હું લઈશ જેથી તમને વધુ ખ્યાલ આવતો છે ત્યારબાદ સનાતન સત્ય બાબત ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન કે પૃથ્વી છે એ સૂર્ય ફરતે ફરે છે તો અહીંયા ધ અર્થ ત્રીજો પુરુષ એકવચન એટલે તમને થશે કે એસ કે એસ વાળા વાક્યો છે એનો જાજો અહીંયા મહાવરો કરવાનું કારણ એ મિત્રો કે આપણે ત્યાં ભૂલ થતી હોય છે જે ક્ષતિઓ નિવારવા માટે થઈને અહીંયા મોસ્ટ ઓફ વાક્યો છે એસ કે એસ વાળા એ નિયમ પણ આપણને યાદ રહી જાય માટે લીધેલા છે હવે નકાર વાક્ય રચના નકાર વાક્યમાં આપણે એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે મિત્રો અહીંયા જેમ આપણે એસ કે એસ લગાડવાના નિયમો જે છે એ જોયા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે તો અહીંયા એટલું બધું ધ્યાન નથી રાખવાનું માત્ર એટલી વાત યાદ રાખવાની છે કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઈટ કે કોઈ પણ એકવચન નામ હોય ત્યારે ડઝ મૂકવાનું છે કરતા પછી ડુ કે ડઝ માંથી તમને તરત સવાલ થશે કે સર અહીંયા ડુ પણ લખ્યું છે અને ડઝ પણ લખ્યું છે તો અમારે ડુ ક્યારે મૂકવું ડઝ ક્યારે મૂકવું તો ડઝ છે હી શી ઈટ કે એકવચન નામ હોય ત્યારે ડઝ મુકાય છે અધર જે કઈ છે કરતા ત્યારે આપણે ડુ મૂકવાનું છે ત્યારબાદ નોટ ક્રિયાપદ નું મૂળ રૂપ અહીંયા એસ કે એસ લાગશે નહીં કારણ કે અહીંયા ડઝ માં એસ લાગેલું જ છે એટલે અહીંયા ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવશે કર્મ અને અન્ય શબ્દ કેટલાક ઉદાહરણો જોઈએ મિત્રો આપણે હવે પહેલું ઉદાહરણ ધે ડુ નોટ મેક નોઇઝ ઇન ધ ક્લાસરૂમ તો આ ઉદાહરણના વાક્યો જે આપેલા છે તમને એક્ઝામ્પલ્સ જે કંઈ અહીંયા આપેલા છે એમાં ખાસ નોંધ કરજો જેમ કે ધે છે તો એ ત્રીજો પુરુષ એકવચન નથી માટે એની સાથે આપણે ડુ મૂક્યું ધે ડુ નોટ મેક નોઇઝ ઇન ધ ક્લાસરૂમ તે વર્ગખંડમાં અવાજ કરતા નથી તેઓનો વર્ગખંડમાં શાંતિથી બેસે છે અવાજ કરતા નથી મોના ડઝ નોટ જો મોના તો એની સાથે ડઝ નોટ આવ્યું કારણ તો કે મોના ત્રીજો પુરુષ એકવચન છે એકવચન નામ છે જો છોકરાનું નામ હશે એમના સર્વનામમાં હી છોકરી માટે હી હોય છે તો અહીંયા નામ અથવા સર્વનામ બંનેની આપણે વાત યાદ રાખવાની છે તો અહીંયા એકવચન નામ છે મોના અહીંયા મોના અને સોના બે નામ હોય તો ડુ નોટ આવે જેમ કે એની પછીનો જ ઉદાહરણમાં આપણે વાત લીધેલી જ છે પેલા આ વાત કરી વાક્યની કે મોના ડઝ નોટ કમ્પ્લીટ હર વર્ક ઓન ટાઈમ મોના તેનું કાર્ય સમયસર પૂર્ણ કરતી નથી પછી જો અહીંયા બે નામ છે રામ એન્ડ શ્યામ તો ત્યાં આપણે ડુ છે એ મૂક્યું છે કારણ તો કે એક વચન નામ નથી આ એક નામ અને આ બીજું નામ એટલે કે બહુવચન નામ છે બહુવચન નામમાં ડઝ મુકાય નહીં માટે કારણ કે તો બહુવચન નામ થઈ ગયું છે
राम ने श्याम बे नाम हुआ थी यहाँ डू मुई क्यों चाहिए कि राम एंड श्याम डू नॉट मेक फन व्हाइल दे आर स्टडिंग। अब आ वाक्य बीजू छे ने कि आपणे चालू वर्तमान काल में तो शिक्षित मित्रों पर सामान्यतः आपणे रोजनी वात होय जेम के अत्यारे हूँ एक पुस्तक वाँची रह्यो छूं तो आपणे अत्यारनी वात करते नहीं पण तमे के भाई अत्यारे शुं चाले केम चाले तो के जो ने पुस्तक छे वाँची रह्यो छूं अत्यारे कोई प्रोजेक्ट तैयार करो छूं कोई हमणा भाई वीडियो बनावी रह्यो छूं ऑनलाइन लेक्चर बनावी रह्या छूं तो आम आवा वाक्यों माटे चालू वर्तमान कालना वाक्यों छे उपयोग थतो होय छे जे आपणे विगते जोशुं आ तो मस्त थोड़ी आंशिक माहिती आपवा माटे वाक्य छे साथे लीधुं छे। चलो आपणे जोईए तो के राम एंड श्याम डू नॉट मेक फन व्हाइल दे आर स्टडिंग के ज्यारे अभ्यास करता होय त्यारे रमूज करता नथी। मंजी काका डज नॉट हवे जो डज नॉट अथवा डजंट बंने पण लखी शकाय छे टूंकमां पण लखी शकाय वेस्ट वॉटर पाणीनो बगाड करता नथी जे सूटे कहेवाय। ત્યારબાદ આઈ ડુ નોટ અને નેવર જો આ બંને શબ્દો મે અથવામાં લખ્યા છે આ બંને વાક્યમાં થોડી વધુ તમને માહિતી મળે એવો પ્રયત્ન કર્યો છે મિત્રો। તો અહીંયા જે કંઈ કીધું છે મનજી કાકા ડઝ નોટ ના બદલે ડઝન્ટ નો ઉપયોગ કરી શકે એની જેમ અહીંયા ડુ નોટ અને નેવર નેવર છે એ નકારાત્મક શબ્દ જ છે તો કે આઈ ડુ નોટ ઇન્સલ્ટ માય એલ્ડર્સ હું મારા વડીલોનું અપમાન કરતો નથી એની જેમ આઈ નેવર ઇન્સલ્ટ માય એલ્ડર્સ કે હું કદી મારા વડીલોનું અપમાન કરતો નથી તો અહીંયા ડુ નોટ અથવા નેવર બંને આવી રીતે પણ વાક્ય બની શકે અને ઉપયોગ થઈ શકે નકાર વાક્ય બનાવવા માટે એ પણ વાત યાદ રાખી લેજો મિત્રો। હવે આ બંને હકાર અને નકાર વાક્યો છે એની તમે વિગતવાઇઝ જે છે એ વિગતવાર નોંધ છે એ કરી લેજો ખાસ યાદ રાખી લેજો આપણે અહીંયા ઉદાહરણ આપ્યા છે જેથી તમને જે આપણે નિયમ શીખ્યા ઉપયોગ શીખ્યા એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે। આની પછી હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખવાના છે ત્યારબાદ હવે પ્રશ્નાર્થ વાક્યો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચનામાં પણ આપણે નકાર વાક્યની જેમ માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ મૂકવાનું છે અધરમાં ડુ જેમ કે શરૂઆતમાં ડુ કે ડસ ત્યારબાદ કરતા ક્રિયાપદનું મૂળ કર્મ અન્ય શબ્દને પ્રશ્નાર્થ ચિહ્ન પણ પ્રથમ વાક્ય તમે જોશો તો ત્યાં કરતા નથી કારણ કે આપણે કોણ પૂછવાથી કરતા મળતા હોય છે તો પહેલો પ્રશ્ન હુથી પૂછ્યો છે કે હુ ટીચીસ યુ ઇંગ્લિશ તમને અંગ્રેજી કોણ ભણાવે છે તો કોણ માટે નામ આપેલું નથી પણ ત્રીજો પુરુષ એકવચન છે એ આપણે માની શકીએ છીએ માટે અહીંયા ટીચીસ સી એચ છે એટલે ઈએસ લગાડ્યું છે એ ખાસ યાદ રાખજો મિત્રો કે ક્રિયાપદનું રૂપ જે છે એ મૂકવા માટે અહીંયા ડઝ છે એટલે મૂળ રૂપનો અહીંયા ઉલ્લેખ કર્યો પણ વુ છે એ અપવાદ રૂપ છે એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો એટલે જ પેલું વાક્ય એ લખ્યું છે કારણ કે આપણે કર્તાનો ઉલ્લેખ નથી કર્યો પણ વુ થી ત્રીજો પુરુષ એકવચન છે એવું દર્શાવ્યું હોવાથી આપણે ઈએસ લગાડ્યું છે। ત્યારબાદ ડઝ યોર ફાધર હવે તમને એમ થશે કે યુ કે દે વી આય આમાં તો એસ કે એસ લગાડવા નથી ડઝ ના આવે તો સર તમે ડઝ કેમ લખ્યું પણ અહીંયા આપણે યુ નો સંબંધક વિભક્તિ યોર પર ધ્યાન આપવાનું નથી જો આપણે કરતાની વાત કરતા હતા જે કરતા વિભક્તિ તરીકે હોય છે સંબંધક વિભક્તિ નહીં અને અહીંયા ખાસ આખું નામ શું છે યોર ફાધર જે ત્રીજો પુરુષ એકવચન છે માટે આપણે ડઝ લખ્યું છે અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો આવી ભૂલો થવાની ખૂબ સંભાવના રહે છે। તો કે ડઝ યોર ફાધર ગો ફોર અ વોક રેગ્યુલરલી કે શું તમારા પિતાજી છે એ નિયમિત ચાલવા જાય છે તો અહીંયા તમારા પિતાજી જે ત્રીજો પુરુષ એકવચન છે ધેટ્સ વાય માટે આપણે અહીંયા ડઝ મૂક્યું છે જો અહીંયા યુ હોત માત્ર યુ તો ડુ આવે ખ્યાલ આવી ગયો ખ્યાલ આવી ગયો છે છતાં પણ આ વાત છે એ હોય તો નોંધ કરી રાખજો એક બાજુ એ બુકમાં નોંધ કરી રાખવી અમુક બાબતો જે છે ત્યારબાદ જોઈએ તો અહીંયા ડુ તો તમે એમ કહો છો કે સર અહીંયા નામ છે છતાં ડુ કેમ પણ અહીંયા જો ચિંકી એન્ડ પિંકી પહેલું નામ અને બીજું નામ બંને એન્ડ થી જોડાયેલા છે તો અહીંયા બે નામ છે જે બહુવચન છે
માટે અહીં ડૂ મૂક્યું છે તો કે ડૂ ચિંકી એન્ડ પિંકી ડાન્સ વેલ શું ચિંકી એન્ડ પિંકી છે એ સારી રીતે સુંદર નૃત્ય કરે છે તો અહીંયા બે નામ છે જેથી બહુવચન નામ થાય માટે ડૂ મૂક્યું છે ત્યારબાદ મિત્રો ચોથું વાક્ય વેન ડઝ મોન્ટુ વોચ ટીવી કે મોન્ટુ ક્યારે ટીવી જુએ છે તો અહીંયા મોન્ટુ ત્રીજો પુરુષ એકવચન છે માટે ડઝ લગાડ્યું છે હવે બીજી વાત એ કરી દઉં કે ડબલ્યુએચ પ્રશ્ન સૂચક શબ્દો જે છે એ ડુ કે ડઝ ની પહેલા મૂકવામાં આવે છે ત્યારબાદ સહાયક કે સહાયકારક ક્રિયા પર ડુ કે ડઝ મુકાય છે પછી પાંચમું વાક્ય જોઈએ જો અહીંયા રામ છે ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ મૂક્યું છે કે ડઝ રામ લાઈક બોલિવૂડ સોંગ્સ અહીંયા ડઝ મૂક્યું હોવાથી આપણે જેમ નકાર વાક્યમાં પણ જોયું કે અગાઉ ડઝ આવી જાય માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું હોય છે એસ કે ઈએસ મૂકવામાં આવતું નથી તો આ પ્રશ્નાર્થ વાક્યો એમ આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય વાક્યની વિગત મેળવી મિત્રો હવે ટુ બી અને ટુ હેવ ના રૂપો કે જે વર્તમાન કાળમાં આપણે થોડી એની માહિતી મેળવી લઈએ તમે અગાઉના ધોરણોમાં ભણી ચૂક્યા છો પણ ફરીવાર એ તાજું થઈ જાય અને ક્યાંય કચાશ થઈ ગયો તો એ દૂર થઈ જાય તો અહીંયા ટુ બી ના રૂપો એમ ઇઝ ને આ ટુ બી ના રૂપો છે એમ આઈ સાથે એમ અન્ય એક વચન સાથે ઇઝ અને બહુવચન નામ સાથે આર આવે તો એમ ઇઝ આર એ ટુ બી ના રૂપો છે જેમાં છે છુ છો છીએ વગેરે આપણે ગુજરાતીના વાક્યો જે બોલીએ ત્યારે એવા શબ્દોથી ઓળખ મળે છે આઈ એમ અ ટીચર હું શિક્ષક છું યુ આર સ્ટુડન્ટ્સ તમે વિદ્યાર્થીઓ છો તો અહીંયા હું શિક્ષક છું તમે વિદ્યાર્થીઓ છો તો આ ટુ બી ના રૂપોના વાક્યો જે વર્તમાન કાળ દર્શાવે છે જે સામાન્ય વાત દર્શાવે છે તો ટુ બી ના રૂપોનો ઉપયોગ આપણે આમ કરશું ત્યારબાદ બીજું વાક્ય જોઈએ મિત્રો શી ઇઝ નોટ અ ટીચર તેણી શિક્ષિકા નથી તેણી શિક્ષિકા નથી બટ પરંતુ શી ઇઝ અ નર્સ તે એક નર્સ છે પરિચારિકા છે તો આ આપણે નોટ એટલે કે નકાર વાક્યની પણ ઓળખ મેળવી લીધી ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય કે આર યુ અ પોસ્ટમેન કે શું તમે પોસ્ટમેન છો તો કે યસ આઈ એમ તેનો આપણે ટૂંકમાં જવાબ પણ આપીએ છીએ તો આ વાત પણ તમારે થોડી તાજી થઈ જાય એ માટે અહીંયા પ્રયત્ન કર્યો છે મિત્રો કે આર યુ અ પોસ્ટમેન કોઈ પ્રશ્ન પૂછે એના જવાબ છે આપણે હકાર કે નકારમાં ટૂંકમાં જવાબ આપતા હોઈએ છીએ એ આપ્યો છે ત્યારબાદ ટુ હેવ એટલે ની પાસે હોવું ની પાસે છે ને છે ની પાસે હોવું એવું આપણે હેવ કે હેઝ નો અર્થ સામાન્ય રીતે નીકળતો હોય છે તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઇટ અથવા એકવચન નામ હોય ત્યારે હેઝ નો ઉપયોગ થશે અધર છે એમાં હેવ નો ઉપયોગ થશે ઉદાહરણના વાક્યો જોઈએ યુ હેવ અ નાઇસ કાર તમારી પાસે એક સુંદર કાર છે હેવ યુ અ ન્યુ બાઇક ટુ તો પ્રશ્ન આવે કે શું તમારી પાસે સુંદર કાર છે પણ શું તમારી પાસે એક નવું બાઇક પણ છે અહીંયા ટી ડબલ ઓ ટુ છે એનો ઉપયોગ પણ એવું આપણે ગુજરાતી કરશું તો આ હકાર વાક્ય આ પ્રશ્નાર્થ વાક્ય ત્યારબાદ શી હેઝ અ બ્રધર એન્ડ એન એલ્ડર સિસ્ટર કે તેને એક ભાઈ છે અને એક મોટી બહેન છે તો આમ હેવ અને હેઝ એનો ઉપયોગ આપણે શીખીએ સાથે નકાર વાક્યને ટૂંકમાં હેવ નોટ એટલે હેવન પણ લખી શકીએ આઈ હેવન્ટ અ ગ્રામર બુક મારી પાસે ગ્રામરની બુક નથી બટ મોન્ટુ હેઝ અ ન્યુ વન પણ મોન્ટુ પાસે એક નવી બુક છે તો જો આઈ સાથે આપણે હેવનો ઉપયોગ કર્યો છે જ્યારે મોન્ટુ ત્રીજો પુરુષ એક વચન છે માટે એની સાથે હેઝનો ઉપયોગ કર્યો છે તો અહીં આપણે સાદા વર્તમાન કાળની જે માહિતી છે એ પૂર્ણ કરીએ છીએ સાદો વર્તમાન કાળ છે એ પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમને સમજાણો છે મજા આવી હશે અને ખાસ મિત્રો એ કહેવાનું કે સતત પ્રેક્ટિસ કરે રાખજો સતત મહાવરો રાખજો ગ્રામર છે એકદમ સરળ છે સહેલું છે અને આપણે સરળ પદ્ધતિથી જ શીખીએ છીએ તો ચોક્કસ આવડશે એવા આત્મવિશ્વાસ સાથે દરરોજ એક એક વાર પુનરાવર્તન કરી જવું એટલે એવું નહીં કે દરરોજ એકનો એક વિડીયો જો અને એવા પાંચ દિવસ થઈને પાંચ વિડીયો ભેગા થઈ બધા જો પરંતુ આપણે અમુક અમુક જે મેઇન ટોપિક જે છે પોઈન્ટ છે એને થોડા થોડા યાદ કરી લેવા અને આમ આપણું જે ગ્રામર છે એ ખરેખર ખૂબ જ પાકું બની જશે
અને તમારો વિષય છે એ પણ મજબૂત બનશે. તો સહેજ પણ ચિંતા ના કરશો, આવડી જશે. આવડે છે જ, આપણે વધુ એને મજબૂત બનાવવાનું છે અને દ્રઢપણે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. તો આજનો આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. આવજો.